કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે કલરવ વિષય ભણવાનો છે. તો બાળકો, તમારી કલરવની સ્વાધ્યાય પોથી કાઢો. તમને યાદ છે બાળકો, આપણે કલરવની સ્વાધ્યાય પોથીમાં શું લખીએ છીએ, કયા પાઠનું ચેપ્ટર લખીએ છીએ? યાદ છે બધાને? હા, યાદ છે બધાને બાળકો? આપણે સ્વાધ્યાય પોથીમાં પાઠ 9 પોપટે ખાધી પાકી કેરી એનું સ્વાધ્યાય લખીએ છીએ. સ્વાધ્યાય પોથીમાં યાદ છે ને બધાને? જુઓ, આ આપણે મૂળાક્ષરો લખ્યા હતા, પછી મેં ગયા પીરિયડમાં તમને આ ખાલી જગ્યા પુરાવી હતી, યાદ છે? પછી આપણે મોરનું ચિત્ર અને નીચે ચકલીનું ચિત્ર દોરતા શીખ્યા હતા. હવે આજે આપણે એના પાછળના પેજ પર કરવાનું છે. ચેપ્ટર 9 પોપટે ખાધી પાકી કેરી એનો પ્રશ્ન 21. જુઓ, ચલો સૂચના વાંચો. શું લખ્યું છે? નીચે આપેલા શબ્દો વાંચી નમૂના પ્રમાણે લખો. નમૂનો આપેલ છે. જુઓ, શબ્દો વાંચવાનું છે અને સામે જે રીતે લખ્યું છે એ રીતે આપણે લખવાનું છે. તો જુઓ શું લખ્યું છે, વાંચો અહીંયા. લખ, શું લખ્યું છે? લખ. તો એની સામે શું લખ્યું છે? લખો. લખ, લખો. એ રીતે આપણે બધા શબ્દો લખવાના છે. તો ચલો નીચેનો શબ્દ વાંચો. શું લખ્યું છે? હસ. તો આપણે શું લખીશું બાજુમાં? હસો. લખો તો લખ્યું. ચાલો હવે એ રીતે નીચે પડ. તો શું લખીશું બાજુમાં? પડનું. લખ તો લખો, હસ તો હસો. તો પડ તો શું લખીશું? પડો. સરસ, લખો. ચલો વગાડ. તો શું લખીશું? વગાડો. ફર તો ફરો. ફૂંક, ફૂંકો. બોલ તો બોલો. આ એક વચન છે અને આ બહુવચન છે. આ રીતે આપણે બીજા શબ્દો લખવાના છે. ચલો આ લખાઈ ગયા તમારા અહીંયા સુધી? સરસ. ચાલો હવે અહીંયા જુઓ શું લખ્યું છે. ચાલ. તો શું લખીશું? ચાલો. વીણ, વીણો. લગાવ. તો શું લખીશું? લગાવો. લખો છો ને બાળક? સારા અક્ષરે લખજો. ચલો શું લખ્યું છે? કૂદ. તો કૂદો. ચર, ચરો. રામ, રમ. તો રમો. ખસ, ખસો. ચલો એ રીતે અહીંયા કર. તો કરો. સાંભળ, સાંભળો. ભાગ, ભાગો. બેસ, બેસો. કાળ, કાઢો. આવ, આવો. લાવ, લાવો. જો આ રીતે લખવાનું છે, જોઈ લો એકવાર. જોઈ લો બાળકો આવી રીતના લખાઈ ગયું. સરસ. ચાલો હવે નીચેનું જોઈએ આપણે. પ્રશ્ન 22. વાંચી સમજીને નવો શબ્દ બનાવો. નમૂનો આપેલ છે. વાંચી સમજીને પહેલાં તો શબ્દ વાંચવાના છે, એને સમજવાના છે, અને પછી એ રીતે નવો શબ્દ બનાવીને લખવાનો છે. તો જો આપણે જોઈએ, વરાળ લખ્યું છે, પછી ખમણ. એમાં જુઓ તમને શું અલગ લાગે છે બાળકો?
શું અલગ લાગે છે? લાલ અક્ષરથી લખ્યો છે વચ્ચે દેખાય રા, અને અહીંયા લાલ અક્ષરથી લખ્યો છે મ. તો એ બે શબ્દને ભેગા કરીને શબ્દ બનાવવાનો છે રા અને મ. તો કયો શબ્દ બન્યો? રામ. ખ્યાલ આવે છે? ચાલો આપણે બીજા શબ્દો બનાવીએ એટલે તમને સમજ પડે. ચલો લાપસી સાડી. તો બે જે લાલ અક્ષરથી લખ્યા છે ને, તો પહેલે અહીંયા લખીશું સી, ને અહીંયા રેડ અક્ષરથી શું લખ્યું છે? ડી. તો કયો અક્ષર બન્યો? સીડી. ખબર પડે છે બાળકો? શું બન્યું? સીડી. આ સી અને આ ડી, તો સીડી. ચલો એવી રીતના અહીંયા નીચે નૌકા અને જોકર. તો લાલ અક્ષરથી શું લખ્યું છે? કા. તો લખો અહીંયા કા, અને અહીંયા લાલ અક્ષરથી શું લખ્યું છે? ર. તો ર. તો શું શબ્દ બન્યો? કાર. થયું ને? ચલો બાજુમાં શું લખ્યું છે? ખોબો. અને અહીંયા સારથી. તો ખોબોમાં લાલ અક્ષરથી શું લખ્યું છે? આર્યું. બો. તો લખો પહેલાં અહીંયા બો, અને અહીંયા સારથીમાં લાલ અક્ષરે શું લખ્યું છે? ર. તો લખો અહીંયા ર. તો કયો અક્ષર બન્યો આપણો? શબ્દ બન્યો બોર. થયું ને? ખોબોનું બો અને સારથીનો ર. તો કયો શબ્દ બન્યો આપણો? બોર. ચાલો એ રીતે અહીંયા ધોળો અને કોતર. તો ધોળોમાંથી લાલ અક્ષરે શું લખ્યું છે? ધો. તો લખો અહીંયા ધો પહેલે, અને કોતરમાં કો, જે રેડ અક્ષરે લખ્યું છે ને એ જોવાનું આપણે. તો ધોકો. શું શબ્દ બન્યો? ધોકો. ચાલો એવી રીતે અહીંયા જુઓ, ચોટલો અને ટોકરી. તો લાલ અક્ષરે શું લખ્યું છે? અહીંયા લો, અને અહીંયા ટો. તો શું શબ્દ બન્યો? લોટો. ચોટલાનો લો અને ટોકરીનો ટો. તો લો ટો. થયું? લખો છો ને બાળકો? આવી રીતના લખજો, લોટો. ચાલો એ રીતે નીચે જો, ત્રણ શબ્દ આપ્યા છે, મસાલો, તોરણ, સગડી. તો પહેલે મસાલામાંથી લાલ અક્ષરમાં શું લખ્યું છે? સા. તો લખો અહીંયા સા. પછી તોરણમાંથી લાલ અક્ષરે શું લખ્યું છે? ર. તો લખો સાની બાજુમાં ર. અને સગડીમાં લાલ અક્ષરે શું લખ્યું છે? સ. તો શું શબ્દ બન્યો? સારસ. જે લાલ અક્ષરે લખ્યું છે ને એ શબ્દ આપણે અહીંયા લખવાનો છે. તો પહેલે મસાલામાંથી સા, તોરણમાંથી ર, અને સગડીમાંથી સ. સારસ. થયું? ચાલો એવી રીતના બાજુનું, લસણ, મધપૂડો અને બિલાડી. તો લસણમાંથી પહેલે લો સ, લાલ અક્ષરે લખ્યો છે ને સ. ચલો મધપૂડોમાંથી લાલ અક્ષરે શું લખ્યું છે? મ. તો લખો મ. અને બિલાડીમાંથી ડી. તો લખો ડી. તો કયો શબ્દ બન્યો? સમળી. શું શબ્દ બન્યો? સમળી. આમાં આપણે શું કર્યું? જે રેડ અક્ષરે લખ્યું છે ને એ શબ્દ લઈને નવો શબ્દ બનાવ્યો છે. જુઓ બાળકો, લખી લો, લખવાનો બાકી હોય તો. ચાલો લખાઈ ગયું. ચાલો બાળકો હવે સામેના પેજ પર જુઓ, એવી રીતે જ આપ્યું છે શબ્દ બનાવવાનું. તો જુઓ કયા કયા શબ્દો લખ્યા છે. તો પહેલું અહીંયા સલાડ, ડગલો, કડવો. તો જે લાલ અક્ષરથી લખ્યું છે એ લખો પહેલે. આમાંથી લેવો પહેલે લાલ અક્ષર લા, પછી આમાંથી ડ, અને આમાંથી વો. તો કયો શબ્દ બન્યો? લાડવો. થયું? લખાઈ ગયું. ચાલો હવે એ રીતે મધુર, માટલી, ભમરડો. તો ચલો લાલ અક્ષર લો પહેલે અહીંયા. તો ધુ, આમાંથી લાલ અક્ષર મા, અને અહીંયા ડો. તો કયો અક્ષર બન્યો? ધુમાડો. ખ્યાલ આવે છે ને બાળકો? શું કરીએ છીએ આપણે, કેવી રીતના લખીએ છીએ. ચલો નીચે ટેટી, સૈનિક,
ચક્કરી. તો પહેલે લખો ટે, લાલ અક્ષરે જે લખ્યું છે ને એ લખવાનું ટે, પછી આમાં લાલ અક્ષર ક, અને આમાં લાલ અક્ષર રી. તો ટે કરી, શબ્દ શું બન્યો? ટે કરી. ચલો એ રીતના અહીંયા ચોટલી પાપડ હોળી. તો ચાલો લખો લાલ અક્ષરવાળો પહેલે ચ પ અને ડી. તો શું શબ્દ બન્યો? ચોપડી. જો બાળકો, થઈ ગયું, લખાઈ ગયું તમારું? સરસ. ચાલો હવે નીચેની સૂચના વાંચો. શું લખ્યું છે? નીચે આપેલો ફકરો વાંચો. જુઓ, વાંચીએ આપણે. ચાલો બાળકો, શું લખ્યું છે? નીચે આપેલો ફકરો વાંચો. ચાલો આપણે વાંચીએ. ભગો ભણવાનો આળસુ, ભોજન એને પ્રિય, ફટાકડા ફોડવાનો શોખીન, ફરર ઉડતા પક્ષીઓ જોઈ રહે, મેઘધનુષ જોઈ નાચી ઉઠે, ફાગણમાં ફાગ ગાય, મંદિરમાં જઈ ધજા ચઢાવે, ભગો યાત્રાએ નીકળ્યો, ભારતના બધા યાત્રાધામ જોયા, ભગો ભણતરમાં કાચો પણ ગણતરમાં પાકો બન્યો. જુઓ બાળકો, આ ફકરો વાંચ્યો. હવે આપણે એમાં શું કરવાનું છે જોઈએ. તો ઉપર આપેલા ફકરામાંથી ભ, ય, ધ અને ફ અક્ષરો આવતા હોય તેવા શબ્દો નીચે આપેલા કોઠામાં તેમના ખાનાઓમાં લખો. ખ્યાલ આવ્યો શું કરવાનું છે? જો અહીંયા ભ મૂળાક્ષર, ય મૂળાક્ષર, ધ મૂળાક્ષર અને ફ, તો ભ, ય, ધ, ફ મૂળાક્ષરથી શરૂ થતા શબ્દો અહીંયા લખવાના છે. જેવા કે જુઓ, અમારે લાલ અક્ષરથી જે લખ્યો છે ને, તો પહેલું ભગો, તો ભગો શેમાં લખીશું આપણે? ભ મૂળાક્ષરમાં. તો ચાલો લખો પહેલો ભગો. તો જ્યાં ભ મૂળાક્ષર લખ્યો હોય ત્યાં લખો ભગો. એવી રીતના બીજું ભણવાનો, ભ મૂળાક્ષર છે ને એટલે ભ મૂળાક્ષરમાં લખીશું. તો લખો ભણવાનો. ચાલો હવે લાલ અક્ષરથી લખ્યું છે ભોજન. તો ભો છે ને, તો કયા મૂળાક્ષરમાં લખીશું? ભમાં. તો લખો ભોજન. એવી રીતના એને પ્રિય. જુઓ, ય લાલ અક્ષરે લખ્યું છે, તો ય મૂળાક્ષર ક્યાં છે? ત્યાં લખીશું. આ રહ્યો ય મૂળાક્ષર, તો પ્રિય ય મૂળાક્ષરમાં લખો. એવી રીતના ફટાકડા શેમાં લખીશું? ફ મૂળાક્ષર. તો ક્યાં છે ફ મૂળાક્ષર? આ રહ્યું, તો ફ મૂળાક્ષરમાં લખો ફટાકડા. ચાલો એના પછી ફોડવાનો. તો ફો છે ને એટલે ફ મૂળાક્ષરમાં લખો ફોડવાનો. ચાલો એના પછી ફરર, ક્યાં લખીશું? ફ મૂળાક્ષરમાં લખ્યું. ચાલો એના પછી મેઘધનુષ. જો મેઘધનુષ, તો ધ મૂળાક્ષર છે ને, ક્યાં છે ધ મૂળાક્ષર બતાવો મને? આમાં આ રહ્યું, તો લખો એમાં મેઘ ધનુષ. જે લાલ અક્ષર છે ને ધ, એ ધ મૂળાક્ષરમાં લખવાનું. ચાલો ફાગણ, ક્યાં લખીશું? ફ મૂળાક્ષરમાં ફાગણ લખ્યું. ચાલો ફાગણ પછી ફાગ, એ બી શેમાં આવશે? ફ મૂળાક્ષરમાં ફાગ. ચાલો ગાય, તો ય લાલ અક્ષર છે ને, તો એમાં લખીશું આપણે? ય મૂળાક્ષરમાં. તો લખો ગાય. ચલો મંદિરમાં જઈ ધજા. જુઓ ધ છે ને, શેમાં લખીશું? ધ મૂળાક્ષરમાં લખો ધ જા. હવે ભગો, ભગો એકવાર તો આવી ગયું છે, પાછું લખવું છે? નથી લખવું, રવા દો, એકવાર આવી ગયું છે બરાબર, વારે ઘડીએ નથી લખવું. ચલો ભગો એકવાર આવી ગયું છે ને એટલે આપણે બીજી વાર એને નથી લખવું બરાબર. ચાલો આગળનું જુઓ, યાત્રા. યાત્રા, તો ય મૂળાક્ષર છે ને, શેમાં લખીશું?
य મૂળાક્ષરમાં તો લખો य મૂળાક્ષરમાં યાત્રા. ચલો યાત્રા પછી ભારતના તો ભા સેમાં લખીશું બ મૂળાક્ષરમાં તો લખો ભા ર ત લખો છો ને. ચલો ભારત પછી બધા ધ મૂળાક્ષર છે લાલ અક્ષરથી તો ધ મૂળાક્ષરમાં લખો બ ધા. ચલો પછી યાત્રા ધામ તો યાત્રા તો એકવાર આવી ગયું છે બરાબર, તો આપણે ફક્ત આ ધ મૂળાક્ષરવાળું ધામ અહીંયા લખીશું બરાબર. યાત્રા એકવાર આવી ગયું છે, છે ને. ચલો જોયા તો ય મૂળાક્ષરમાં લખવાનું છે જો યા. ચલો હવે ભગો, પાછું ભગો આવ્યો લખીશું નહીં કેમ કે આ એકવાર ભગો આવી ગયું છે એટલે નથી લખવું આપણે. હવે આગળનું જુઓ ભણ તર તો એ લખીશું ભ પરથી આપણે ભ મૂળાક્ષરમાં ભણ ત ર બરાબર. ચલો હવે લાલ અક્ષરે શું છે આર્યું બન્યો તો શેમાં લખીશું યમાં બન્યો. બરાબર જોઈ લો એકવાર જે લાલ અક્ષરે શબ્દો આવ્યા હતા ને એ શબ્દો આપણે લખ્યા છે. લખાઈ ગયું બરાબર બાળકો? અહીંયા સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પાછળનું આપણે આવતા પીરિયડમાં જોઈશું. જુઓ બાળકો પાછળના પેજ પર શું છે, આપણે અહીંયા સુધી કમ્પ્લીટ કર્યું. પાછળના પેજ પર શું છે, વાંચો અને લખો. શું છે, વાંચો અને લખો. શબ્દ વાંચવાનો છે અને બાજુમાં તમારે લખવાનો છે. તો આ પેજ તમે ઘરેથી કમ્પ્લીટ કરી નાખજો. જો બાજરીનો રોટલો તો આ રીતે તમારે સારા અક્ષરે લખવાનું છે. બાજરીનો રોટલો આવી રીતના, આવી રીતના જોઈ જોઈને તમારે બધા શબ્દો લખવાના છે. તો બાળકો તમે લખી નાખશો ઘરેથી બરાબર. સ્વદેપુથીમાં આ પેજ તમે જાતે ઘરેથી લખી નાખજો. આ તમારું આજનું હોમવર્ક છે. ખ્યાલ આવ્યો બાળકો? સારા અક્ષરે લખજો. આ જોઈ જોઈને અહીંયા તમારે લખવાનો છે આ રીતે બરાબર.